वंदे मातरम बाळ मित्रों, आजे आपणे केटलाक गाणितिक प्रश्नों, कोयडा दाखलाओनी गणतरी अने केटलाक बुद्धि कसोटी रूपे पण जवाब आपवाना छे। तो बधा मित्रों रेडी छो ने? तो आपणे जोईए पेज नंबर 15 ऊपर गणितनी गणतरीओ। एक प्रश्न एक, नीचेना प्रश्नोना साचा जवाबनो क्रम बॉक्समां लखो। અહીંયા મિત્રો તમને પ્રશ્ન પૂછેલો છે, નીચે ત્રણ ઓપ્શન આપેલા છે, આ ઓપ્શનમાંથી જવાબ ચૂઝ કરી આપણે અહીંયા બોક્સમાં તેનો ક્રમ લખીશું। તો જોઈએ મિત્રો, એકલા શીખવતી મણકા ઘોડીના એક સળિયામાં વધુમાં વધુ કેટલા મણકા હોય? તો બાળમિત્રો તમને બધાને ખબર છે, આપણે નાના હતા ત્યારે મણકા ઘોડીથી એકલા શીખેલા। તો मणका घोड़ी नी अंदर वधु मां वधु केटला मणका होय? 10 मणका होय। तो आपणे अहींया लखीशुं क 10। गुजराती अंक 7 नो अंग्रेजी अंक जणावो। मित्रों तो 7 ने अंग्रेजी मां 7, तो आपणो जवाब आवशे ब। त्यार पछी रोमन अंक, अहींया आपणने वी जेवुं વંચાય છે, તો વીનો ગુજરાતી અંક જણાવો। તો મિત્રો આપણે રોમન અંક ક્યારેક ક્યારેક જોવા મળે છે, તેમાં વી એટલે કે 5, તો અહીંયા જવાબ આવશે ક। ત્યાર પછી 440 એટલે કેટલા દશક થાય? તો મિત્રો અહીંયા આપણે એકમ, દશક, સો એવી રીતે તમે ગણિતની અંદર શીખેલા, તો કોણ મને કહેશે કે 440 એટલે કેટલા દશક થાય? વાહ, બધા ગણિતમાં તો હોશિયાર લાગે છે, વેરી ગુડ। તો 440 એટલે 44 દશક થાય, તો જવાબ આવશે આપણો ક। ત્યાર પછી 5 નંબર ઉપર જોઈએ તો રમેશ ફૂલ લઈને મંદિરના 15 પગથિયા ચડ્યો, ત્યારે તેના હાથમાંથી કોઈ ચીજ પડી જતા તે લેવા 4 પગથિયા પાછો ઉતર્યો, તો તે ચીજ મંદિરના કેટલામાં પગથિયે પડી હશે? તો મિત્રો અહીંયા આપણને ઓપ્શન આપેલા છે 11, 12 કે 4, તો આપણે અહીંયા ગણતરી કરીશું। મિત્રો અહીંયા રમેશ છે તે 15 પગથિયા ઉપર ચડે છે, ત્યારે તેના હાથમાંથી કોઈ ચીજ છે તે પડી જાય છે, તો તે 4 પગથિયા પાછો ઉતરે છે, તો આપણે 4 છે તે બાદ કરીશું। તો તે ચીજ મંદિરના કેટલામાં પગથિયે પડી હશે? તો આપણે અહીંયા બાદબાકી કરીએ તો આપણને આઈડિયા આવે કે 5માંથી 4 જાય તો બચશે 1, 1 ના 1। તો મિત્રો અહીંયા છે આપણને ખબર પડે કે તે ચીજ છે તે મંદિરના 11માં પગથિયે પડી હશે, તો આપણો જવાબ આવશે 11। તો આપણે લખીશું અગિયારમાં। ત્યાર પછી 6 નંબર, 259નો વિસ્તાર કરતા 200 વત્તા ખાલી જગ્યા વત્તા 9 થાય? તો મિત્રો અહીંયા આપણને આપેલું છે 550 અને 5, તો એકમ એટલે કે 9, ત્યાર પછી દશક તો 5, અહીંયા 0, તો અહીંયા આપણે 50 લખી શકીએ, ત્યાર પછી 100 એટલે 200, તો આપણો જવાબ આવશે બ, 50। ત્યાર પછી 7 નંબર, 666 ગ્રેટર ધેન 606 ગ્રેટર ધેન 599 ગ્રેટર ધેન 503 ગ્રેટર ધેન 500 લેસ ધેન 504 ખાલી જગ્યા 500। તો મિત્રો અહીંયા આપણે નિશાની મૂકવાની છે, તો આપણે કઈ નિશાની આવશે તે આપણે જોવાનું છે। અહીંયા આપેલું છે ગ્રેટર ધેન, લેસ ધેન અને ઇક્વલ ટુ। જો ગ્રેટર ધેન હોય તો આગળ જતાં તે સંખ્યા મોટી છે અને પાછળ છે તે નાની છે એવું દર્શાવે છે, અને લેસ ધેન હોય તો આગળ સંખ્યા નાની છે અને પાછળ મોટી છે એવું દર્શાવે છે। તો અહીંયા મિત્રો આ સંખ્યા છે તે મોટી દેખાય છે અને આ છે તે નાની દેખાય છે, તો આપણે અહીંયા કઈ નિશાની આવશે? કોણ કહેશે મને? વેરી ગુડ, અહીંયા આપણને
ग्रेटर देन निशानी आवशे कारण के 504 छे ते मोटा छे अने 500 छे ते नाना छे। तो आपनो जवाब आवशे अ, तो आपणे अहींया लखीशुं अ। त्यार पछी कोई बे संख्या के तेनी किंमत सरखी छे तेम बतावा ते बे संख्याओ वच्चे कयुं चिन्ह मूकशो। અહીંયા આપણને બે સંખ્યા આપેલી હોય અને બે સંખ્યા સેમ છે, માની લ્યો કે 5 આપેલા હોય અને સામે પણ 5 જ આપેલા હોય, આ બે સેમ છે, તો આપણે તેને દર્શાવવું હોય તો આપણે કઈ નિશાની કરીએ છીએ, તો કે ઇક્વલ ટુ, તો આપણો જવાબ આવશે બ બરાબર। ત્યાર પછી 9 નંબર પર આપેલું છે આપણને, અહીંયા ત્રિકોણ ચોરસ ગોળ એવી રીતે આકૃતિ આપેલી છે, તો ઉપરની લાઇનબદ્ધ આકૃતિઓમાંથી વચ્ચેની આકૃતિ કઈ, તો અહીંયા આપણે શોધવાનું છે કે વચ્ચે કઈ આકૃતિ છે। તો જોઈએ મિત્રો, એક આ સાઈડથી જોઈએ અને એક પાછળથી જોઈએ, આગળ પાછળ જોતા જઈએ એટલે બરાબર મિડલમાં કઈ આકૃતિ આવે છે તેનો આપણને આઈડિયા મળી જશે। તો અહીંયા મિત્રો આ સર્કલ છે તે બચે છે, તો તે આકૃતિ છે તે વચ્ચે છે, તો આપણો જવાબ આવશે ક, તો આપણે અહીંયા બોક્સમાં લખીશું ક। ત્યાર પછી 10 નંબર, 15 દશક એટલે કઈ સંખ્યા, તો 15 દશક એટલે કઈ સંખ્યા થાય, તો દશક એટલે કે દસના સ્થાને, તો 15 × 10 એટલે 150, તો આપણો જવાબ આવશે ક। ત્યાર પછી અહીંયા મિત્રો આપણને 5 સંખ્યા આપેલી છે, આ 5 સંખ્યામાંથી કઈ સંખ્યા સૌથી નાની છે તે આપણે શોધવાનું છે, તો 329 448 289 666 429માં સૌથી નાની સંખ્યા કઈ છે, તો કોણ કહેશે મિત્રો કે અહીંયા સૌથી નાની સંખ્યા કઈ છે? ધ્રુવ, વેરી ગુડ, અહીંયા નાની સંખ્યા છે તે 289 છે, તો આપણો જવાબ આવશે અ। ત્યાર પછી પાછળ જોઈએ મિત્રો, અહીંયા મિત્રો 12 નંબર ઉપર 397 398 399 પછી ખાલી જગ્યા, તો 399 પછી કઈ સંખ્યા આવે તે આપણે શોધવાનું છે, તો જોઈએ 390 401 કે 400। તો મિત્રો આપણે ગણિતમાં અંક વિશે માહિતી મેળવેલી તેમાં જ આપણે શીખેલા કે 399 પછી આવશે 400, તો આપણો જવાબ આવશે ક। ત્યાર પછી અહીંયા આપણને આકૃતિ આપેલી છે અને આ આકૃતિ પરથી આ આકૃતિ પછી કઈ આકૃતિ આવશે તે આપણે જોવાનું છે, તો જોઈએ અહીંયા આપણને ત્રિકોણ શેપની આકૃતિ આપેલી છે, તો ત્રિકોણ છે તે ફર્સ્ટ ચત્તો આપેલો છે, પછી સાઈડ, પછી નીચે, પછી એવી રીતે રાઉન્ડમાં ફરે છે, તો ફર્સ્ટ પાછું રિપીટ અહીંયા ઊભો જ થાય છે, તો તેના પછીની આકૃતિ એટલે કે આવી આકૃતિ અહીંયા આવી શકે, તો સેમ એવી આકૃતિ અહીંયા આપણને બ નંબરમાં જોવા મળે છે, તો આપણો જવાબ આવશે બ। ત્યાર પછી અહીંયા નીચે મિત્રો આપણને 14 નંબરની અંદર બેકી સંખ્યા આપેલી છે, 2 4 6 8 10, તો ત્યાર પછી આવશે 12, તો અહીંયા આવશે આપણો જવાબ ક। ત્યાર પછી ઉલટા અંક આપેલા છે, 100 99 98 97 96 95 94, તો આવશે અહીંયા 93, તો આપણો જવાબ આવશે અ, તો આપણે અહીંયા લખીશું બોક્સમાં અ। ત્યાર પછી 16 નંબર, 125 277 267 ને ચડતા ક્રમમાં સાચી ગોઠવણી કઈ છે, અહીંયા મિત્રો આપણને 3 ઓપ્શન આપેલા છે, તેમાં જોવાનું છે કે સાચો ક્રમ કયો છે, તો ચડતા ક્રમમાં એટલે હંમેશા પહેલાં કઈ સંખ્યા આવે, તો કે નાની સંખ્યા, તો નાની મોટી અને મોટી, તો અહીંયા 125 ફર્સ્ટ આવશે, 267 સેકન્ડ એન્ડ 277 પછી આવશે, તો આપણો એવો જવાબ છે તે બ છે, તો આપણે અહીંયા બોક્સમાં લખીશું બ। ત્યાર પછી ઉતરતો ક્રમ આપેલો છે, તો 960 855 904 ને ઉતરતા ક્રમમાં સાચી ગોઠવણ કઈ છે, તો મિત્રો ઉતરતો ક્રમ એટલે ફર્સ્ટ મોટી સંખ્યા, ત્યાર પછી નાની
અને નાની. તો અહીંયા મોટી સંખ્યા છે 960, ત્યાર પછી આવશે 904 એન્ડ લાસ્ટમાં 855. તો એ જવાબ છે તે બ છે. તો આપણે અહીંયા બોક્સમાં લખીશું બ. ત્યાર પછી 18 નંબર, 705માં 0ની સ્થાન કિંમત કેટલી છે? તો 0ની સ્થાન કિંમત માંગેલી છે. જો મિત્રો અહીંયા 5ની સ્થાન કિંમત માંગે તો એકમના સ્થાને હોય તો 5 ના 5 જ રહે, પણ 0 છે તે દશકના સ્થાને છે તો 0નો 0 જ રહેશે. 7 છે તે 100ના સ્થાને છે. જો અહીંયા 7ની સ્થાન કિંમત માંગેલી હોત તો 700 થાત, 0ની સ્થાન કિંમત 0 જ. તો આપણે અહીંયા લખીશું ક 0. 19, 877 ને શબ્દમાં લખો. તો હું મિત્રો બોલી જ ગઈ કે 877, તો અહીંયા 877 છે તે બ છે. તો આપણે અહીંયા લખીશું બ. ત્યાર પછી 2 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? અહીંયા ઓપ્શન જોઈએ તો 10, 99 અને 90. તો અહીંયા 2 અંકની મોટામાં મોટી સંખ્યા 99, તો આપણે અહીંયા લખીશું બ, 99. ત્યાર પછી 21 નંબર, 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? તો મિત્રો 999, 100 કે 300? તો જવાબ આવશે બ. ત્યાર પછી અહીંયા આપણને આપેલું છે 22 નંબર પર 19 દશક અને 1 એકમથી બનતી સંખ્યા કઈ છે? તો 1 એકમ અને 19 દશક, તો 191, 199 કે 190? તો મિત્રો જવાબ આવશે અ, 191. 450ની તરત પહેલાં આવતી સંખ્યા કઈ છે? 450ની તરત પહેલાં જ કઈ સંખ્યા આવે? તો જવાબ આવશે 449 અ. ત્યાર પછી 24 નંબર, નીચેનામાંથી કઈ એકી સંખ્યા છે? તો મિત્રો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યા બેકી હોય, અને જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો તે સંખ્યા એકી હોય. તો અહીંયા 199 છે તે એકી સંખ્યા છે. તો જવાબ આવશે બ. ત્યાર પછી 25 નંબર, 100 થી 200ની વચ્ચે આવતી બેકી સંખ્યા કઈ છે? મિત્રો આપણે બેકી સંખ્યા શોધવાની છે અને 100 થી 200ની વચ્ચે જ આવવી જોઈએ. 202 તો 100 થી 200ની વચ્ચે ન આવે, 304 એ પણ ન આવે. તો અહીંયા આપણો જવાબ આવશે ક, 102. ત્યાર પછી 26 નંબર, 1000 રૂપિયાની નોટના છૂટા કરાવતા 100 રૂપિયાની કેટલી નોટો મળે? મિત્રો અહીંયા આપણે જોવાનું છે કે 1000 રૂપિયાની નોટ આપણી પાસે હોય તો આપણી પાસે 100 રૂપિયાની કેટલી નોટ હોય તો 1000 રૂપિયા થાય? તો આપણો જવાબ આવશે 10. તો આપણે અહીંયા બોક્સમાં લખીશું ક. રિંકુએ 1 ડઝન કેળા લીધા, તો કેટલા નંગ કેળા લીધા હશે? 10, 12 કે 20? તો 1 ડઝન એટલે 12 નંગ થાય. તો અહીંયા રિંકુએ 1 ડઝન જ કેળા લીધા છે, તો કેટલા નંગ હોય? 12. તો આપણો જવાબ આવશે બ. ત્યાર પછી આગળ જોઈએ તો 28 નંબર ઉપર અહીંયા આપણને આપેલું છે 2 અંકની નાનામાં નાની સંખ્યા અને 1 અંકની મોટામાં મોટી સંખ્યાનો સરવાળો કેટલો થશે? તો આપણે રફ કામમાં જોઈએ. તો જોઈએ મિત્રો, 2 અંકની નાનામાં નાની સંખ્યા, 2 અંકની નાનામાં નાની સંખ્યા એટલે 10 થશે, અને 1 અંકની મોટામાં મોટી સંખ્યાનો સરવાળો, 1 અંકની મોટી સંખ્યા એટલે કે 9, આ બંનેનો સરવાળો અહીંયા આપણને માંગેલો છે. તો આપણે કરીએ 0 + 9 = 9, 1 ના 1. તો આપણો જવાબ આવે છે અહીંયા 19. તો જોઈએ અહીંયા છે તે આપણને અ, 19 જવાબ આપેલો છે. તો આપણે અહીંયા લખીશું અ. ત્યાર પછી 1 ખુરશીના 4 પાયા હોય તો આવી 4 ખુરશીના કુલ કેટલા પાયા થાય? 1 ખુરશીના 4 પાયા અને આવી માંગેલી છે 4. તો આપણે મિત્રો ગુણાકાર કરવાનો છે, 4 × 4 તો 16, તો આપણો જવાબ આવશે ક, 16.
ત્યાર પછી 30 નંબર, એક ઝાડ પર 100 પંખી બેઠા હતા, તેમાંથી 9 પંખી ઉડી ગયા, તો તે ઝાડ પર હવે કેટલા પંખી બેઠા હશે? તો આપણે અહીંયા બાદબાકી કરીશું. તો જોઈએ મિત્રો રફ કામની અંદર કેટલા પંખી બેઠા હતા, તો કે 100 પંખી બેઠા હતા, તેમાંથી 9 પંખી ઉડી જાય છે, તો માઇનસ 9 કરીશું. 0માંથી 9 ન જાય તો આપણે 10 કો લઈશું, તો અહીંયા 0 ઉપર 9 લખીશું, અહીંયા 0, અહીંયા 10, 10માંથી 9 જાય તો 1, 9ના 9, 0નો 0, તો જવાબ આવશે 91. તો મિત્રો અહીંયા આપણો બ જવાબ 91 આપેલું છે, તો આપણે બોક્સમાં લખીશું બ. ત્યાર પછી કોમલ થાળીમાં 9 ફૂલ લઈને મંદિરે જવા નીકળી, ત્યારે તેની દાદીએ તેની થાળીમાં 6 ફૂલ બીજા મૂક્યા. હવે 9 પ્લસ 6 કરીશું. કોમલે મંદિરમાં જઈ 11 ફૂલ ભગવાનને ચડાવ્યા. જે જવાબ આવે તેમાંથી આપણે 11 છે તે બાદ કરીશું, તો હવે તેની થાળીમાં કેટલા ફૂલ હશે? તો જોઈએ મિત્રો, 9 ફૂલ લઈને તે મંદિરે જાય છે, તેના દાદીમાં છે તે તેને 6 ફૂલ બીજા આપે છે, તો 9 પ્લસ 6 ઇક્વલ ટુ 15. કુલ તેની પાસે કેટલા ફૂલ થાય છે? 15. હવે તે 11 ફૂલ છે તે ભગવાનને ચડાવે છે. કુલ 15 ફૂલ હોય તેમાંથી 11 ફૂલ છે તે ભગવાનને ચડાવી દે છે, તો આપણે બાદ કરીશું. 5-1 ઇક્વલ ટુ 4, 1-1 ઇક્વલ ટુ 0, તો આપણો જવાબ આવશે 4. તો આપણે અહીંયા લખીશું 4, એટલે કે ક. ત્યાર પછી 32, રોશની દુકાને પેન્સિલ બોક્સ ખરીદવા ગઈ. એક પેન્સિલ બોક્સમાં 10+1 ઇક્વલ ટુ 11 થશે, તો 11 પેન્સિલ આવતી હોવાથી તેણે 4 પેન્સિલ બોક્સ ખરીદ્યા, તો તેની પાસે કેટલી પેન્સિલો થઈ? તો મિત્રો વધુ હું તમને રફકામની અંદર જણાવું, તો અહીંયા રોશની છે તે 4 પેન્સિલના બોક્સ ખરીદે છે, પણ અહીંયા તેને ઓફર મળે છે કે એક પેન્સિલ બોક્સની અંદર 10 પેન્સિલ આવે પ્લસ એક પેન્સિલ ફ્રી આવે, એટલે કે 11 પેન્સિલ કુલ આવે. 11 પેન્સિલ આવે છે, પણ તે આવા કેટલા બોક્સ ખરીદે છે? 4 બોક્સ ખરીદે છે, તો 11 11 11 બધાની અંદર આવશે, તો આપણે પ્લસ કરીએ તો 44. આ જ દાખલો મિત્રો આપણે ગુણાકારની મદદથી પણ કરી શકીએ. એક બોક્સની અંદર 11 પેન્સિલ, આવા 4 બોક્સ ખરીદે, તો 4 1 4 4 1 4, બેની અંદર જવાબ છે તે આપણને સેમ જ જોવા મળે છે, તો આપણે અહીંયા લખીશું અ 44. ત્યાર પછી મિત્રો આપણે અહીંયા ગુણાકારની મદદથી સોલ્વ કરવાનું છે. તો અહીંયા 2 2ની કેટલી લાઈન આપેલી છે? 3 લાઈન, તો 2 × 3. અહીંયા 4ની 2 લાઈન આપેલી છે, તો 4 × 2. અહીંયા 7 ટપકાની 3 લાઈન, તો 7 × 3. અહીંયા 2 ટપકાની 2 લાઈન, તો 2 × 2, તો આપણો જવાબ આવશે બ 2 × 2. ત્યાર પછી 34 નંબર, અહીંયા મિત્રો આપણને 5-5નો ગેપ દેખાય છે, તો 5 10 15 20 25 30, અહીંયા આવશે 35 ક. આ રીતે ન સમજાય તો 5નો ટેબલ પણ તમે બોલી શકો. 5 1 5 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35. આ રીતે પણ આપણો જવાબ આવી શકે. ત્યાર પછી 35 નંબર, 7 તારાઓનું ઝુમખું, એવા 7 ઝુમખા, તો કહો કેટલા તારા થાય? 7 તારાના 7 ઝુમખા, તો 47 49, તો આપણો જવાબ આવશે 49, એટલે કે બ. ત્યાર પછી મિત્રો આપણને સરસ મજાનો દાખલાનો કોયડો આપેલો છે, તો પ્રશ્ન 2, નીચેના દાખલાના જવાબ તેની સામે આપેલી સંખ્યામાંથી શોધી તેની ફરતે ગોળ કરો. મિત્રો અહીંયા આપણે દાખલો ગણવાનો છે, જે જવાબ આવે ત્યાં આપણે સર્કલ કરીશું. તો 40 વત્તા 8, એટલે 48 જવાબ આવ્યો, અને તે 48 ઉપર સર્કલ કર્યું. ત્યાર પછી 33 × 3, તો આપણે અહીંયા રફ કામની અંદર કરીશું
तो मित्रों અહીંયા આપણે દાખલાની મદદથી કરીશું તો 33 × 3 3 3 9 3 3 9 तो मित्रों અહીંયા આપણો જવાબ આવે છે 99 તો આપણે અહીંયા 99 પર સર્કલ કરીશું બધા મારી જોડે કરશે ત્યાર પછી આપેલું છે ત્રીજું 52 − 10 તો 2 માંથી 0 જાય તો 2 5 માંથી 1 જાય તો 4 તો જવાબ આવશે 42 તો આપણે અહીંયા 42 પર સર્કલ કરીશું ત્યાર પછી આપેલું છે આપણે અહીંયા 4 નંબર પર 4 નંબર 15 × 3 જો મિત્રો તમને ટેબલ આવડતા હોય તો 15 તેરી 45 આપણે ડાયરેક્ટ પણ કરી શકીએ તો અહીંયા આપણે ગુણાકાર કરીએ તો 3 5 15 નો 5 વધી 1 3 1 3 ને 1 4 જવાબ આવશે 45 તો અહીંયા આપણે 45 પર સર્કલ કરીશું ત્યાર પછી 5 નંબર આપણને આપેલું છે 50 વત્તા 10 આપણે કરીએ 0 નો 0 5 ને 1 6 જવાબ આવશે 60 તો 60 પર સર્કલ કરીશું ત્યાર પછી 99 − 9 તો જોઈએ દાખલાની મદદથી 99 − 9 9 માંથી 9 જાય તો 0 9 − 0 = 9 તો આપણો જવાબ આવ્યો 90 તો 90 ઉપર સર્કલ કરીશું ત્યાર પછી 7 નંબર જોઈએ તો 4 વત્તા 64 તો 4 ને 4 8 0 + 6 = 6 જવાબ આવશે 68 તો આપણે અહીંયા 68 પર સર્કલ કરીશું આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન 3 પિંકીબેન 1 થી 20 સુધીની બેકી સંખ્યા લખે છે કેટલીક સંખ્યાઓ લખવાની રહી ગઈ છે તેને તે લખવામાં મદદ કરો તો આપણે પિંકીબેનને મદદ કરીએ લખવામાં તો જોઈએ મિત્રો અહીંયા તે કેવી સંખ્યા લખે છે બેકી સંખ્યા લખે છે તો બેકી સંખ્યા એટલે કે જેની શરૂઆત 2 થી થાય 2 4 6 8 એવી રીતે તો અહીંયા પિંકીબેને 2 છે તે ઓલરેડી લખી નાખેલા છે ત્યાર પછી 4 આપણને અહીંયા ક્યાંય પણ દેખાતા નથી તો 4 લખવાનું ભૂલી ગયા લાગે છે તો આપણે લખીએ 4 6 8 10 12 14 મિત્રો અહીંયા 16 પણ ક્યાંય દેખાતા નથી તો આપણે લખીશું 16 પછી આવશે 18 અને 20 તો આ હતી 1 થી 20ની બેકી સંખ્યા મજા આવીને મિત્રો આજે વંદે માતરમ.